સસલું અને કાચબો. એક સમયની વાત છે, એક જંગલમાં ત્રણ મિત્રો રહેતા હતા. વરુ, સસલું અને કાચબો એ ત્રણે રોજ એક જગ્યાએ મળતા. વરુ અને સસલું સૌથી પહેલા પહોંચતા હતા, પણ કાચબો હંમેશા મોડો આવતો હતો. સસલું હંમેશા કાચબા ઉપર હસતું હતું. એક દિવસ, અરે એ તું કેટલો આળસુ છે, મારી જેમ ઝડપથી ચાલ્યા કર. સસલાની આ વાત વરુને બિલકુલ સારી નહોતી લાગતી. એ એની સાથે એવી વાત નહીં કર, સાચું કહું તો તું ક્યારેય દોડવામાં એની સાથે જીતી જ નહીં શકે. એ કાચબો શું હરાવવાનો મને હે? એમ આટલો અહંકાર, ચાલો એક દોડવાની પ્રતિયોગિતા રાખીએ, જોઈએ છીએ કોણ જીતે છે. સસલું અને કાચબો એ વાત પર સહમત થયા. એમણે આરંભ અને અંતનું સ્થાન નિશ્ચિત કર્યું. પ્રતિયોગિતા શરૂ થઈ. સસલું બહુ ઝડપથી દોડવા લાગ્યો, પણ કાચબો ધીમે ધીમે પાછળ આવી રહ્યો હતો. સસલું ઉતાવળમાં ખૂબ જ ઝડપથી દોડી રહ્યું હતું. કાચબો મંદ ગતિએ પણ દ્રઢ નિશ્ચય અને એકાગ્રતાથી એનો માર્ગ કાપી રહ્યો હતો. થોડી વાર પછી સસલું થાકી ગયું. એણે પાછળ ફરીને જોયું તો કાચબો ક્યાંય દેખાઈ નતો રહ્યો. ત્યારે સસલાએ વિચાર્યું, એ મારાથી ક્યારે નહીં જીતી શકે, થોડો આરામ કરી લઉં. એટલું વિચારીને સસલું એક મોટા ઝાડના છાયામાં ભર ઊંઘમાં સૂઈ ગયું. થોડી વાર પછી ધીમે ધીમે કાચબો એ ઝાડની પાસે પહોંચ્યો જ્યાં સસલું સૂઈ રહ્યું હતું. એણે જોયું કે સસલું ભર ઊંઘમાં સૂઈ રહ્યું છે, પણ એ એની ઝડપે વગર અટકે એના સ્થાન તરફ વધવા લાગ્યો. છેવટે એ એના સ્થાન સુધી પહોંચી જ ગયો. બધા જનાવરો એને અભિનંદન આપવા લાગ્યા. છેવટે તું જીતી જ ગયો, પણ સસલાનું શું થયું? ઘણી વાર પછી સસલું ઊંઘમાંથી જાગ્યું. પાછળ ફરીને જોયું તો કાચબો ક્યાંય દેખાયો નહીં. એ આળસુ કાચબો તો દેખાતો પણ નથી, ભલા મારી સાથે કોણ જીતી શકે છે? એ લક્ષ્ય તરફ દોડવા લાગ્યો, પણ અંતિમ સ્થાન પર પહોંચતા જ એ નવાઈ પામ્યું. કાચબો તો ત્યાં પહેલાથી જ પહોંચી ગયો હતો. બધા જ હસવા લાગ્યા. એ શરમાઈ ગયું. ત્યારે વરુએ સસલાને કહ્યું, જોઈ લીધું તે, તારું ઘમંડ તારા લક્ષ્યમાં અડચણ બની ગયું. કાચબાએ ધીમેથી જ ભલે પણ ધ્યાનથી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું. એ જીતી ગયો. ક્યારે કોઈને ઓછા ન સમજતો અને નીચા દેખાડવાનો પ્રયત્ન નહીં કરતો, સમજ્યો? દ્રઢ નિશ્ચય અને એકાગ્રતા હંમેશા લક્ષ્ય સુધી પહોંચાડે છે. બ્રાહ્મણ અને બકરી. એક દિવસ એક બ્રાહ્મણ પાસેના ગામમાંથી પાછો આવી રહ્યો હતો, અને ત્યારે ત્રણ ઠગોએ તેને આવતા જોયો અને અંદરોઅંદર વાતો કરવા લાગ્યા. ગામવાળાનું ભલું થાય, શું જાડી બકરી મળી છે દાનમાં? શું જાડી બકરી છે? આજે મેજબાનીની તક મળી છે, કંઈક યુક્તિ કરીને એને મેળવી જ પડશે. એમાં કઈ મોટી વાત છે? સાંભળો સાંભળો, આપણે શું કરવાનું છે. પહેલો ઠગ બ્રાહ્મણ પાસે ગયો. બ્રાહ્મણ મહારાજ, આ કૂતરાને ખભા પર કેમ ઉઠાવ્યો છે? શું મજા આવી રહી છે? મૂરખ, કૂતરા અને બકરીમાં ફરક નથી જાણતો તું? અરે રે રે રે, ક્રોધ કેમ કરો છો? તમને મજા આવે છે તો મને શું? હા, મારી આંખો મને દગો તો નથી આપી રહી ને? નહીં નહીં, આ બકરી જ છે. થોડા દૂર જવા પછી બીજા ઠગે એને અટકાવ્યો. બ્રાહ્મણ મહારાજ, આ મરેલી ગાયનું વાછરડું તમને ખૂબ જ પ્રિય લાગે છે, છતાંય તમને ખંભા પર ઉપાડવું શોભી નથી રહ્યું. તમે બ્રાહ્મણ છો? આંધળો છે શું? જોતો નથી આ એક જીવતી બકરી છે, વાછરડું નહીં. ક્રોધિત ન થાઓ, ક્ષમા કરજો, કદાચ એ મારી ભૂલ છે.
આ શું થઈ રહ્યું છે? હું ગાંડો છું કે એ લોકો ગાંડા છે? બ્રાહ્મણ થોડી દૂર ગયો જ હતો ત્યાં, અરે ઓ બ્રાહ્મણ, આ ગધેડાને નીચે ફેંકો, લોકો જાત જાતની વાતો કરશે. નહીં નહીં, ત્રણે ત્રણ ખોટા કેવી રીતે હોઈ શકે? સાચે જ આ બકરી નથી, આ તો કોઈ રૂપ બદલવા વાળું ભૂત છે. ગામવાળાઓએ મારી સાથે મશ્કરી કરી છે. ગભરાઈને વગર કંઈ બોલે બ્રાહ્મણે તેના ખભા પરથી બકરીને નીચે ફેંકી અને જલ્દીથી જલ્દી એ ત્યાંથી ભાગી ગયો. બ્રાહ્મણના ત્યાંથી જતાની સાથે ત્રણ ઠગોએ એ બકરીને રાંધીને સારું ભોજન કર્યું. આત્મવિશ્વાસ જરૂરી છે. બુલબુલ અને ધનેશ પક્ષી. એક સમયની વાત છે, ધનેશ પક્ષી પક્ષીઓનો રાજા હતો. નાની એવી ભૂલ પર એ નાના નાના પક્ષીઓને ક્રૂરતાથી મારી નાખતો હતો. એટલા માટે એક દિવસ બધા જ પક્ષી મળીને પોતાનો નવો રાજા ચૂંટવાની વાત કરી રહ્યા હતા. તે બધા બુલબુલને ચૂંટવા ઈચ્છતા હતા. એ રાજા જેવો દેખાય પણ છે. હા, અને જો ઈચ્છે તો પણ અમને કઈ હાનિ નહીં પહોંચાડી શકે. પણ એ વાત ધનેશને કોણ જણાવશે? એ ક્યારેય નહીં માને. મારી પાસે એક ઉપાય છે. મારી સાથે આવ લક્કડખોદ, મને તારી મદદ જોઈએ છે. થોડા સમય પછી, મહારાજ, અમે બધા ઈચ્છીએ છીએ કે પરીક્ષા આપીને આપ આપનું સ્વામિત્વ સિદ્ધ કરો. તમારે એક જાડી ડાળ પર બેસીને એને તોડવી પડશે, અને જો સફળ ન થયા તો જે પણ સફળ થશે એ અમારો રાજા બની જશે. બોલો, હું કઈ ડાળ પર બેસું? પહેલી ડાળ પર. મારી સિવાય બીજું કોણ છે જે એ ડાળને તોડી શકે? ચાલો. ધનેશે તેની પૂરી શક્તિ લગાવીને ઉડાણ ભર્યું. તે જોરથી એ ડાળી પર બેઠો, પણ એ ડાળી તૂટી જ નહીં. જે પણ આ પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છતા હોય એમને એટલી જ જાડી ડાળ પર બેસવું પડશે. અમારો પ્રતિયોગી બુલબુલ છે, એ ડાળ ઠીક છે? જાડી છે ને? ઠીક છે, એ ડાળ પહેલા કરતા પણ જાડી છે. અને જો બુલબુલે ડાળીને તોડવામાં સફળ થયો તો એ રાજા બની શકે છે. ધનેશ એ નહોતો જાણતો કે જે ડાળી પર બુલબુલ બેસવાનો હતો એને લકડખોદે પહેલાથી જ પૂરી રીતે કોતરી નાખી હતી. નાનો એવો ધક્કો એ ડાળીને તોડી શકતો હતો. જ્યારે બુલબુલે ડાળી પર બેઠો તો એ ડાળી તૂટી ગઈ. અરે, આ કેવી રીતે થયું? એણે ડાળી તોડી નાખી. ધનેશે પોતાની હાર માની લીધી અને એ ત્યાંથી ચાલ્યો ગયો. બુલબુલ પક્ષીઓનો નવો રાજા બની ગયો. ચાલાક શિયાળ. એક સમયની વાત છે, એક ગાઢ જંગલમાં એક ચાલાક શિયાળ રહેતું હતું. એક દિવસ એ જંગલમાં ખોરાકની શોધમાં નીકળી પડ્યું. ફરતા ફરતા એણે એક હાથીનું મૃત શરીર જોયું. ભોજન મળવાની ખુશીમાં એ હાથીની નજીક આવ્યું. એના દાંતોથી એણે હાથીને ચાવવાનો પ્રયત્ન કર્યો, પણ હાથીની ચામડી ખૂબ જ કઠણ અને જાડી હોવાના કારણે એને માંસ ખાવામાં સફળતા ન મળી. થાકીને એ શિયાળ હાથી પાસે જ બેસી ગયું. હવે શું કરું? એકાએક એની સિંહની ગર્જના સંભળાઈ. એક સિંહ એની તરફ જ આવી રહ્યો હતો. આવો મહારાજ, હું આ મૃત હાથીને આપની માટે જ રખેવાળી કરી રહ્યો હતો. આવો ભોજન કરો. સિંહે જોરથી ગર્જના કરી. હું મારો શિકાર પોતે જ કરું છું, હું મૃત જનાવરોને નથી ખાતો. શું તું એ નથી જાણતો? સિંહ ત્યાંથી ચાલ્યો ગયો. શિયાળ ખૂબ જ ખુશ થયું, કેમ કે સિંહે હાથીને ખાધો નહીં. પણ શિયાળની સમસ્યાનો હજી ઉકેલ નહોતો આવ્યો. થોડા સમય પછી એક વાઘ ગરજતો ગરજતો એની તરફ આવ્યો. શિયાળને જોખમનો અનુભવ થયો. આ વાઘના મનમાં હાથીને ખાવાનો વિચાર આવ્યો તો કંઈક કરવું પડશે. વાઘના નજીક આવતા જ શિયાળે ગભરાતા સ્વરે કહ્યું, કૃપા કરી ચાલ્યા જાઓ અહીંયાથી. હું સિંહ મહારાજના શિકારની રખેવાળી કરી રહ્યો છું. એ નાહવા ગયા છે. એમણે કહ્યું છે કે જો કોઈ વાઘ અહીંયા આવે તો હું એને રોકીને રાખું, જેથી એ એને મારી નાખે. એમણે જંગલના બધા વાઘોને મારી નાખવાની પ્રતિજ્ઞા કરી છે. એ તમને મારી નાખશે. ભાગી જાઓ અહીંયાથી. એ સાંભળી વાઘ ગભરાઈને ત્યાંથી ચાલ્યો ગયો. વાઘના ત્યાંથી ગયા પછી એક ચિત્તો ત્યાં આવી પહોંચ્યો.
શિયાળે જાણતું હતું કે ચિત્તાના ધારદાર તીક્ષ્ણ નખ અને દાંત એની સમસ્યા ઉકેલી શકે છે. શિયાળે હસતા હસતા પ્રેમપૂર્વક ચિત્તાનું સ્વાગત કર્યું. અરે આવો મિત્ર, ઘણા દિવસો પછી. હ, ક્યાં હતા આટલા દિવસ? અરે ખૂબ થાકેલા અને ભૂખ્યા લાગો છો. આવો આવો આવો, આ હાથીનું થોડું માંસ ખાઈ લો. જુઓ, આ સિંહનો શિકાર છે, એ નાહવા ગયા છે. હું તો ફક્ત પહેરો દઈ રહ્યો છું. ખાઓ ખાઓ, આરામથી ખાઓ. અરે હું સિંહના શિકારને કેવી રીતે ખાઈ શકું? મારે શું મરવું છે? અને જો એમણે મને જોઈ લીધો તો મને સીધો સ્વર્ગમાં પહોંચાડી દેશે. તમે ચિંતા ન કરો મારા મિત્ર, હું એ તરફ બરોબર ધ્યાન રાખું છું. હા, સિંહ આવતા જ હું તમને સૂચના આપીશ, ત્યારે તમે સહેલાઈથી ભાગી જજો. આ તક માટે ભૂખ્યા ચિત્તાએ શિયાળને ધન્યવાદ આપ્યા અને હાથીના માંસ પર તૂટી પડ્યો. શિયાળ જોઈ રહ્યો હતો જેવી ચિત્તાએ ઉપરની ચામડી ચીરી નાખી. શિયાળે જોરથી બૂમ પાડી, સાવધાન ભાગો, અરે સિંહ આવી રહ્યો છે. આગલી ક્ષણે ચિત્તો હાથીને છોડીને પૂર ઝડપે ત્યાંથી ભાગી ગયો. ચાલાક શિયાળ અત્યંત ખુશ થયું. હસીને એ હાથીનું માંસ ખાવામાં લીન થઈ ગયું. હવે બધું માંસ એનું હતું. હોશિયારીથી વિજય પ્રાપ્ત થાય છે. ચતુર બકરો. એક દિવસ એક ભૂખ્યું વરુ ખોરાકની શોધમાં જંગલમાં ભટકી રહ્યું હતું. એણે એક પથરાળી જમીન નજીક એક લીલાછમ ઘાસની જમીન જોઈ. ત્યાં એણે જોયું કે એક મોટો અને જાડો બકરો ઘાસ ખાઈ રહ્યો હતો. વાહ, લાગે છે ભોજનની વ્યવસ્થા થઈ ગઈ. એ ધીમેથી એની તરફ વધ્યું, પણ બકરો સાવધાન હતો. એણે વરુની તરફ જોઈને કહ્યું, અરે તમે તો ખૂબ જ અશક્ત અને ભૂખ્યા લાગો છો. મને ખુશી થશે જો તમે મને તમારું ભોજન બનાવી લેશો. એકને બચાવવા માટે કોઈ બીજાએ તો સમર્પણ કરવું જ પડે છે ને. એ સાંભળીને વરુને આશ્ચર્ય થયું. તમે તો ખૂબ જ દયાળુ છો. પણ તમે મને ખાશો કેવી રીતે? હું તો બહુ જ મોટો છું. તમે અહીં જ તમારું મોઢું ખોલીને ઊભા રહેજો. હું પહાડ પર ચડું છું. હું ત્યાંથી દોડીને સીધો તમારા મોઢામાં ઘૂસી જઈશ. પછી તમે મને આખો ગળી જજો, ઠીક છે? મૂર્ખ વરુએ એવું જ કર્યું જેવું બકરાએ કહ્યું. એ જમીન પર ઊભો રહ્યો. ચતુર બકરો પહાડ પર ચડી ગયો. ત્યાંથી એ તેજ ગતિથી દોડવા લાગ્યો. બકરાએ વરુના માથા પર જોરથી ઘા કર્યો. વરુ બેભાન થઈને પડી ગયો. અને બકરો એ તો એનો જીવ બચાવવા માટે ત્યાંથી ઝડપથી ભાગી ગયો.